આફવાથી દૂર રહે અને અમે પણ લોકોને જે મજૂર લોકો છે કે તેમને એ જ અપીલ કરી રહ્યા છીએ કે આવી પ્રકારની કોઈ પણ અફવામાં ધ્યાન ન આપવું. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે સત્ય મનસોરા રાજકોટ. હાલમાં કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર જ રામબાણ ઇલાજ ગણવામાં આવી રહ્યું છે, પરંતુ લોકો રેમડેસિવિર મેળવવા માટે વલખા મારી રહ્યા છે ત્યારે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જસુભાઈ પટેલનું મોટું નિવેદન આ મામલે સામે આવ્યું છે. જસુ પટેલે જણાવ્યું હતું કે 5 કંપનીઓને ડોમેસ્ટિક માર્કેટમાં પરમિશન આપવામાં આવી છે, ત્યારે જસુભાઈ પટેલે વધુ 5 કંપનીઓને રેમડેસિવિર માટે પરમિશન આપવામાં આવે તેવી માંગ કરી છે. હાલમાં રેમડેસિવિરની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે, જો સરકાર પોતાની પાસે રહેલો જથ્થો એસોસિએશન આપે તો લોકોને લાઇનમાં ઉભા રહેવું ના પડે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તો આવો સાંભળીએ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન જસુભાઈ પટેલ શું કહી રહ્યા છે આ મામલે. પાંચ કંપની કે છ કંપની જે બનાવી રહી છે ઓલરેડી એની પાસે જે ડોમેસ્ટિક માલ હતો, પરંતુ દેરસે ડિસિઝન લીધું, પણ બહુ સારું ડિસિઝન લીધું કે જે નિકાસ થતી હતી એની ઉપર કંટ્રોલ કર્યો અને ડોમેસ્ટિક માર્કેટમાં છૂટ આપવાની જે ગઈકાલે રાત્રે ડ્રગ કંટ્રોલરે જાહેરાત કરી છે, જે કેડિલા, માઇલન, જ્યુબિલન્ટ, સિપ્લા, ડૉક્ટર રેડી આ જે કંપનીઓ બનાવતી હતી એને ઇન્ટરનેશનલ જે નિકાસ કરવાની જે આપેલી હતી એના હિસાબે અહીંયા હવે ઇન્ડિયન માર્કેટની અંદર વેચી શકશે. ખૂબ સારું ડિસિઝન છે. પરંતુ બાકીની બીજી 5 કંપની જે છે જેમને એક્સપોર્ટની પરમિશન છે અને એમને રોકેલું છે, તેમની પાસે પણ માલ પડેલો છે, એ ખરેખર બજારમાં લાવવો જોઈએ જેથી કરીને આ જે અછત છે, કારણ કે આ અછત એક કૃત્રિમ અછત હોય એવું દેખાઈ રહ્યું છે હવે. અને સરકારશ્રીએ જે લીધેલા છે એની કરતાં અમે ઘણી વખત સરકારને કીધેલું છે કે ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી ક્યાંક ને ક્યાંક સરકારે આટલા મોટા જથ્થામાં ખરીદ્યું હોય છતાંય જો લોકોને લાઇનમાં ઊભા રહેવું પડે એ ખરેખર સરકાર માટે ખૂબ શરમજનક વાત છે. ડિસ્ટ્રીબ્યુશનની અમે જવાબદારી લેવા તૈયાર છીએ, અમારે કોઈ નફો નુકસાન નથી કરવો, તમે આ જવાબદારીમાં અમને સામેલ કરો. ચોક્કસ નાનામાં નાના જે કસ્ટમરને જરૂર છે એ લોકોને ખરેખર અવેલેબલ થાય એવો અમે સતત પ્રયત્ન કરીશું.